જો ચારસો પારનો આંકડો પાર થશે કે નહીં એ તો આપણને ચોથી જૂને જે ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે પણ જેમ ઘણા બધા વિશ્લેષણ આવ્યા કે સીટો વધશે તો એક તો સૌથી પહેલું મારું ઓબ્ઝર્વેશન એ છે કે બે હજાર ઓગણીસની સાલમાં જે ચૂંટણી થઈ એમાં ત્રણસો ત્રણ બેઠક ભાજપને મળી એ વખતે સર્જિકલ સ્ટ્રાઇક અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને મારું એ જે નેરેટિવ હતો એ જબરદસ્ત પેનેટ્રેટ કરી ગયો હતો એટલે એમાં નેશનલિઝમવાળી આખી ફ્લેવર આવી કેમ્પેઇનમાં અને એના કારણે લોકોએ મતદાન કર્યું તો ભાજપને સારું એવું એનો બેનિફિટ મળ્યો અને ભાજપ પા ફરી સત્તા ઉપર આવ્યું આ વખતના તમે કેમ્પેનમાં જુઓ ક્યાંય એ એવું નેશનલિઝમવાળું ફેક્ટર નથી હિન્દુ મુસલમાન બહુ થયું મંગળસૂત્ર તમારું જે છે એ ખેંચી જશે મુસલમાનોને સંપત્તિ આપી દેવાશે દાઢીવાળા લોકો લઈ જશે અને વધારે છોકરાવાળા લોકો લઈ જશે એટલે જો એના આધારે આ કહેવાતું હોય તો હું એવું માનું છું કે દક્ષિણના રાજ્ય હોય કે બંગાળ હોય કે કાઉબેલ્ટ જે કહીએ છીએ આપણે હિન્દી ભાષી રાજ્યો છે કે ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા કે મહારાષ્ટ્ર જેવા રાજ્યો આ બધી જગ્યાએ હિન્દુત્વની વાત છે ને એ લોકોએ સ્વીકારી લીધી એવું માનવું જોઈએ આપણે એ છે કે નહીં એ મને પણ ખ્યાલ નથી એ મતદાન અરે પરિણામો આવશે પછી ખ્યાલ આવશે પણ જો જેમ દાવો થાય છે કે વધશે સીટો તો જો સીટો વધશે તો એનો અર્થ એ થયો કે ભાજપને માત્ર આ હિન્દુ મુસ્લિમ પોલરાઇઝેશન જે કરવાનું થાય છે એનાથી ખૂબ ફાયદો થાય છે ડેવલપમેન્ટની બાબતોથી સીધી રીતે ભાજપને કોઈ અસર થતી નથી આ મુદ્દો એક છે બીજું હમણાં અમિત શાહે કહ્યું કે જે રીતે ડિબેટ માટે આવતા નથી કોંગ્રેસના લોકો એક્ઝિટ પોલ માટે તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે પણ આની પહેલાં બીજેપીએ ગુજરાત લેવલે પણ નક્કી કર્યું હતું કે જ્યારે એ ચૂંટણીઓના શરૂ થઈ ઘોષણા થઈ એ પછી તેઓ અમુક દિવસો સુધી એમણે પણ બહિષ્કાર કર્યો હતો તમને લોકોનો તો ખ્યાલ હશે તમે ઇલેક્ટ્રોનિક મીડિયામાં છો એમના પ્રવક્તાઓ આવતા જ નહોતા તો એ ચૂંટણી શરૂ થઈ એ વખતે કેમ ના આવ્યા એટલે આ પણ મુદ્દો છે બીજું એક વસ્તુ હવે ઓબ્ઝર્વેશન એ પણ મારું એક છે ગઈકાલનું કે ગઈકાલે ભાજપ એવું જાહેર કર્યું કે રાજકોટની દુર્ઘટના થઈ એ પછી એમ કે બીજેપી કોઈ સેલિબ્રેશન નહીં કરે કોઈ મીઠાઈ નહીં ખવડાવે પણ મને આશ્ચર્ય કોંગ્રેસનું લાગ્યું કે કોંગ્રેસે હજુ સુધી આ જાહેરાત કેમ નથી કરી તો કોંગ્રેસને એવું મનમાં એવું પણ નથી કે ક્યાંક અમે એકાદ બેઠક જીતવાના છીએ એટલે મને એ હજુ મેં રાહ જોઈ કે કદાચ કોંગ્રેસમાંથી આ આવશે આવું સ્ટેટમેન્ટ પણ કોંગ્રેસમાંથી નથી આવ્યું એટલે હવે ગુજરાતની જો પચીસ બેઠકો કારણ કે સુરત તો બિનહરીફ થઈ ગઈ એટલે પચીસ બેઠકોના પરિણામની જો વાત કરીએ તો એમાં પણ જોઈએ હવે શું થાય છે પણ ચારસો પારનો જે આંકડો છે એ મને થોડોક વધારે પડતો લાગે છે